हेलो स्टूडेंट्स, लास्ट लेक्चर में આપણે જોયું હતું કે શું કેરેક્ટરિસ્ટિક્સ છે બિઝનેસ લેટર્સની, શું એમાં આવવું જોઈએ, ફોર્મેટ શું છે, કેવી રીતે હોવું જોઈએ. હવે આપણે લેઆઉટ જોવાના છે ને, એમાં ત્રણ મેઇન છે, બરાબર. એના સિવાય બીજા હોય છે ઘણા, બટ ધીઝ આર ધ સ્ટાન્ડર્ડ વન્સ. બ્લોક, ઇન્ડેન્ટ અને સેમી બ્લોક અથવા તો મોડિફાઈડ બ્લોક, બરાબર. બ્લોક લેટર, બ્લોક લેઆઉટ શું કહે છે? તો કે ઈચ લાઇન ઓફ એવરી માર્જિન બિગિન્સ એટ ધ લેફ્ટ માર્જિન. લેટરમાં દરેકે દરેક લાઇન જે છે, દરેક પાર્ટની, જેમ કે એડ્રેસ છે, લેટરની બોડી છે કે ગમે હોય, એ લેફ્ટ માર્જિનથી શરૂ થશે. એટલીસ્ટ વન લાઇન સ્પેસ બિટવીન ઈચ પાર્ટ. અને દરેક પાર્ટ, જેમ કે એડ્રેસ લખાઈ ગયું, પછી તમારે સેલ્યુટેશન લખવું છે, તો એના પછી એક લાઇન તો મૂકવાની જ, બરાબર. ટાઈમ સેવિંગ મેથડ એન્ડ બ્યુટિફુલ ટુ લુક એટ, ઓલ્સો નોન એઝ અમેરિકન સ્ટાઈલ. એટલે કે બહુ જ એક ટાઈમ સેવિંગ મેથડ છે, કેમ કે બધું તમારે લેફ્ટ સાઈડ જ લખવાનું છે, તમારે ફોર્મેટિંગમાં બીજી કંઈ ચિંતા કરવાની જરૂર રહેતી નથી, અને બહુ જ સરસ દેખાય છે. અને આને અમેરિકન સ્ટાઈલ પણ કહેવાય છે, બરાબર. એના પછી છે ઇન્ડેન્ટ લેટર, સોરી ઇન્ડેન્ટ લેઆઉટ. ઈ શું કહે છે? ન્યૂ પેરેગ્રાફ બિગિન્સ અબાઉટ 1.5 સેન્ટીમીટર ટુ ધ રાઇટ ઓફ ધ લેફ્ટ માર્જિન. એટલે કે લેફ્ટ માર્જિનથી 1.5 સેન્ટીમીટર દૂર તમે તમારો નવો પેરેગ્રાફ છે શરૂ કરો છો. આમાં ધીસ સ્ટાઈલ ઇઝ ઓલ્સો નોન એઝ હેંગિંગ સ્ટાઈલ. આ સ્ટાઈલને તમે હેંગિંગ સ્ટાઈલ પણ કહી શકો છો. ધીસ મેથડ કન્ઝ્યુમ્સ અ લોટ ઓફ ટાઈમ, લુક્સ શેબી, દેર ફોર આઉટ ઓફ પ્રેક્ટિસ. એટલે કે ઘણો ટાઈમ આમાં તમારે જોઈ જાય છે આ લેટર લખવામાં, કારણ કે એનું જે ફોર્મેટ છે એ થોડું અલગ છે અને બહુ વ્યવસ્થિત નથી લાગતું. અને ધેર ફોર આઉટ ઓફ પ્રેક્ટિસ, એટલે હવે બહુ કોઈ આવા લેટર લખતું નથી આ ફોર્મેટમાં, ઇન્ડેન્ટ ફોર્મેટમાં, બરાબર. એના પછી છે સેમી બ્લોક અથવા તો મોડિફાઈડ બ્લોક લેટર. તો સમ પાર્ટ્સ આર ટાઈપ્ડ ઇન બ્લોક મેથડ એન્ડ અધર પાર્ટ્સ આર ઇન્ટેન્ડેડ. એટલે આ છે ને ઇન્ટેન્ડેડ, ઇન્ડેન્ટ અને શું કહેવાય, બ્લોક લેટર જે છે એ બેનું મિક્સ કરીને તમે કરો ને, એ આ સેમી બ્લોક, બરાબર. એટલે કે પૂરેપૂરું બ્લોક મેથડ પણ નથી ને પૂરેપૂરું ઇન્ડેન્ટ મેથડ પણ નથી. જેમ કે રિટર્ન એડ્રેસ, ડેટ, ક્લોઝિંગ એન્ડ સિગ્નેચર સ્ટાર્ટ જસ્ટ ટુ ધ રાઇટ ઓફ ધ સેન્ટર. એટલે કે આ બધી જે વસ્તુ છે ને એ રાઇટ સાઈડથી શરૂ થશે, બરાબર. અને જે બ્લોક, ફૂલ બ્લોક ફોર્મેટ છે એમાં કેવું થાય છે કે બધું લેફ્ટથી જ હોય છે, પણ આમાં સેમી બ્લોકમાં આ આટલી વસ્તુ, ડેટ્સ છે, પછી એડ્રેસ છે, ક્લોઝિંગ અને સિગ્નેચરને એ બધું છે એ રાઇટ સાઈડ ઉપર આવશે. ઓફ ધ સેન્ટર ઓફ ધ પેજ ઓર મે બી ફ્લશ બાય ધ રાઇટ માર્જિન મોસ્ટ વાઇડલી. બાકી બીજું બધું છે ને એ બધું લેફ્ટ સાઈડ આવશે, બરાબર. મોસ્ટ વાઇડલી ફોલોડ મેથડ ઇન અવર કન્ટ્રી, સ્પેશિયલી ઇન ગવર્મેન્ટ ઓફિસીસ. એટલે આપણી કન્ટ્રીમાં આ સૌથી વધારે યુઝ થતું એવું છે, બરાબર. આપણે રાઇટ સાઈડ ઉપર પેલું બધું લખીએ છીએ એડ્રેસની, લેફ્ટ સાઈડથી, લેફ્ટ માર્જિનથી આપણે પેલું બોડી સ્ટાર્ટ કરીએ છીએ, પછી આપણું સિન્સિયરલી ઇન થેન્કફુલી ને એ બધું છે એ પાછું રાઇટ સાઈડ આપણે કરીએ છીએ, બરાબર. હવે આ તમને ફોર્મેટ્સ અહીંયા દેખાડ્યા છે કે બ્લોક સ્ટાઈલ છે તો કેવું છે, જો બધું બ્લોક સ્ટાઈલમાં છે ને એ લેફ્ટ સાઈડ ઉપર જ છે. એક કોઈ એક વસ્તુ પેરેગ્રાફ સ્ટાર્ટ થાય છે તો એ પણ લેફ્ટ માર્જિનને અડીને જ હોય છે, બરાબર. એના પછી મોડિફાઈડ બ્લોક સ્ટાઈલ છે, તેમાં શું છે, જો ઉપરનો જે સેન્ડર એડ્રેસ છે એ રાઇટ સાઈડ ઉપર છે, રિસીવર્સ છે એ લેફ્ટ સાઈડ છે, બધી જે લેટર બોડી છે, સેલ્યુટેશન છે એ બધું લેફ્ટ સાઈડથી સ્ટાર્ટ થાય છે. એના પછી ક્લોઝિંગ છે, બરાબર, એ બધું રાઇટ સાઈડ ઉપર પાછું આવી જાય છે. એટલે આ જે વચ્ચેવાળી મેથડ છે ને મોડિફાઈડ બ્લોક સ્ટાઈલ, એ આપણી કન્ટ્રીમાં વધારે યુઝ થાય છે. અને ઇન્ડેન્ટેડ સ્ટાઈલ છે કે જે હવે બહુ પ્રેક્ટિસમાં નથી, એ આ રીતની છે. એમાં શું છે તો કે જે એડ્રેસને એ બધું છે એ રાઇટ સાઈડ ઉપર છે, અને પછી જે રિસીવ સેન્ડર્સ એડ્રેસ છે એ રાઇટ સાઈડ ઉપર છે, અને તમારા જે વિથ રિગાર્ડ્સ ને આ તેને બધું ક્લોઝિંગ હોય છે એ રાઇટ સાઈડ ઉપર છે, અને શું કહેવાય, રિસીવર્સ એડ્રેસ છે એ લેફ્ટ સાઈડ ઉપર છે, પછી સેલ્યુટેશન છે એ લેફ્ટ સાઈડ ઉપર છે, પછી સબ્જેક્ટને રેફરન્સને એ બધું આવે છે એ વચ્ચેથી શરૂ થાય છે, બરાબર. સ્પેસ મૂકીને, ત્રણેય પેરેગ્રાફ છે એ સ્પેસીસ મૂકીને આવે છે, બરાબર. આ બીજા બેમાં બધું લેફ્ટ માર્જિનને અડીને જ છે, આ અડીને નથી લેફ્ટ માર્જિનને, એનાથી 1.5 સેન્ટીમીટર દૂર છે, ઠીક છે. એટલે ત્રણ ડિફરન્સ, ત્રણેય ફોર્મેટના ડિફરન્સ છે. પછી ટાઈપ્સ ઓફ બિઝનેસ લેટર, કેવા કેવા ટાઈપના બિઝનેસ લેટર્સ હોય છે? તો કે ઇન્કવાયરી કરવા માટેના, ઓર્ડર માટેના, રિફ્યુઝલ એટલે કે તમને કોઈ ઓફર આવે છે, કોઈ પ્રપોઝલ આવે છે તો એને તમે રિફ્યુઝ કરો છો, ના પાડો છો, તો એવો એનો લેટર. એક્સેપ્ટન્સ, એને એક્સેપ્ટ કરી લ્યો છો. કોટેશન, ફોલોઅપ ઓર કેન્સલેશન. કોમ્પ્લિયન્સ, કમ્પ્લેન્સ, ક્લેમ્સ, એડજસ્ટમેન્ટ્સ, સેટલમેન્ટ, કલેક્શન, એજન્સી, સેલ્સ લેટર, આ બધા જુદી જુદી ટાઈપના લેટર્સ છે.
હવે ગુડ અથવા ન્યુટ્રલ ન્યૂઝ લેટર્સ કે જેમાં તમે કોઈને કંઈ ગુડ અથવા ન્યુટ્રલ ન્યૂઝ આપો છો, તેનું ઓપનિંગ તમે કેવી રીતે કરશો? તો કે મેન્શન ધ બેસ્ટ ન્યૂઝ ઓર સમરાઇઝ ધ મેઇન આઈડિયા. ઓપનિંગમાં તમારે બેસ્ટ ન્યૂઝ જે છે એ આપવાની છે, અથવા તો આખો જે મેઇન આઈડિયા છે એ સમરાઇઝ કરી દેવાનો છે, ટૂંકમાં કહી દેવાનું છે ત્યાં. પછી છે મિડલ લાઇન, મિડલ પાર્ટમાં એક્સપ્લેનેશન્સ, ડિટેલ્સ, રીડર બેનિફિટ્સ અને બેકગ્રાઉન્ડ, આટલું તમારા વચ્ચેના પેરેગ્રાફમાં હોવું જોઈએ. બરાબર, કે એમાં તમે એક્સપ્લેનેશન્સ આપો છો, ડિટેલ્સ આપો છો, રીડરને આનાથી શું બેનિફિટ થશે એ અને બીજી બધી અમુક વાતો કે જે બેકગ્રાઉન્ડ તરીકે કામ કરે છે. અને એન્ડમાં તમે યુઝ ગુડવિલ એન્ડિંગ, એટલે કે સારી રીતે તમે એક એન્ડિંગ એને આપો છો, તમારે થોડા વખાણ કરી લેજો પોતાની કંપનીના. પછી છે પોઝિટિવ, ફ્રેન્ડલી, ક્લિયર સ્ટેટમેન્ટ ઓફ એક્શન ડિઝાયર્ડ, મોટિવેશન ટુ એક્શન, વિલિંગનેસ ટુ હેલ્પ ફર્ધર, અપ્રિસિએશન, આટલી આટલી વસ્તુ તમે એન્ડમાં આપી શકો. બરાબર, કે ક્લિયર સ્ટેટમેન્ટ ઓફ એક્શન ડિઝાયર્ડ, કે પછી મોટિવેશન ટુ એક્શન, કે કંઈ કામ કરવું છે તેમાં તમે પેલું કહ્યું છે કે હા અમલમાં લ્યો એવો તમે એને કોન્ફિડન્સ મળ્યો છો. બરાબર, આટલી વસ્તુ તમારે એક ગુડ ન્યૂઝ અથવા ન્યુટ્રલ ન્યૂઝ લેટર હોય ને એમાં રાખવાનું હોય કે આ રીતે તમે એને ફોર્મ કરો. એક્ઝામ્પલ ઓફ ગુડ ઓર ન્યુટ્રલ ન્યૂઝ લેટર્સ, એટલે કેવા ગુડ ન્યૂઝ એટલે કેવા હોય, તમારી કોઈ કંપનીને ઘણો ફાયદો થતો હોય કે એવું કંઈ હોય, સામેવાળાની કંપનીને ફાયદો થતો હોય એવું બધું હોય, એના હિતમાં હોય, બધા ગુડ ન્યૂઝ લેટર્સ છે. બરાબર, અપ્રુવિંગ ક્રેડિટ, એટલે કે માર્કેટમાંથી પૈસા ઉપાડવા જોઈએ એની માટે તમને અપ્રુવલ મળી જાય છે. એકનોલેજમેન્ટ્સ, એક્સેપ્ટન્સ લેટર, લેટર્સ ઓફ અપ્રિસિએશન, કોંગ્રેચ્યુલેશન્સ, કોન્ડોલન્સ, કન્ફર્મેશન્સ, ગ્રાન્ટિંગ ફેવર્સ એન્ડ અધર રિક્વેસ્ટ, પછી સમરીઝ, એડજસ્ટમેન્ટ્સ, ટ્રાન્સમિટલ્સ, અનાઉન્સમેન્ટ્સ, ગુડવિલ મેસેજીસ, થેન્ક યુ નોટ્સ, આ બધું જે છે એ ગુડ ન્યૂઝ અથવા ન્યુટ્રલ ન્યૂઝ લેટર્સમાં આવશે. એના પછી છે બેડ અથવા નેગેટિવ ન્યૂઝ લેટર્સ. તો એમાં તમારે કેવી રીતે શરૂઆત કરવાની છે? તો ઓપનિંગ પેરેગ્રાફમાં તમારે બફર, એટલે થોડું આમ જેમ કે એક તમે હેઝિટેટ કરો છો એવો તમારો લેટરનો ટોન હોવો જોઈએ. બિગિન વિથ ધ રીડર ઇન્ટરેસ્ટ ઇન્ફોર્મેશન, રીડરને જે એના હિતમાં જે ઇન્ફોર્મેશન હોય એનાથી શરૂ કરો. અગ્રીમેન્ટ, અપ્રિસિએશન, અશ્યોરન્સ, કોમ્પ્લિમેન્ટ, કોઓપરેશન, આટલું હોવું જોઈએ. બરાબર, કોમ્પ્લિમેન્ટ આપો છો તમે, સહકારની કોઈ વાત કરો છો. ગીવ ગુડ ન્યૂઝ ઇફ યુ કેન ગ્રેન્ટ એની. બરાબર, એટલે કોઈ સારી ખબર પણ તમે એને, બેડ ન્યૂઝ ભલે તમે આપો છો પણ એની પહેલાં એક સારી ખબર પણ તમે આપી શકો છો ઇફ યુ કેન ગ્રેન્ટ એની. બરાબર, પછી મિડલ પેરેગ્રાફમાં, મિડલ પાર્ટમાં તમે શું લખી શકો? તો કે પ્રેઝન્ટ નેગેટિવ એલિમેન્ટ એઝ પોઝિટિવલી એઝ પોસિબલ, જે નેગેટિવ ન્યૂઝ છે એને તમે બને એટલું પોઝિટિવ રીતે બતાડો. બરાબર, એક્સપ્લેનેશન એન્ડ એનાલિસિસ ઓફ ધ સર્કમસ્ટાન્સીસ, જે સ્થિતિ છે એના તમે એક્સપ્લેનેશન આપો છો અને એનું એનાલિસિસ એને સમજાવો છો આખું. ડિસિઝન ઇમ્પ્લાઇડ ઓર એક્સપ્રેસ્ડ વિથ રીસેલ એન્ડ ઓર હેલ્પફુલ સજેશન્સ, એટલે કે કોઈ સારા સજેશન્સ તમે એમાં એને આપી શકો છો કે એને ડિસિઝન લેવામાં મદદ થાય. અને એન્ડમાં તમે એને કંઈ પોઝિટિવ કોઈ વસ્તુ કહી શકો છો, કર્ટિયસ એટલે કે એને થોડું સારું લાગે એવું, ફ્રેન્ડલી, ફર્મ એન્ડ ફોરવર્ડ લુકિંગ એન્ડિંગ. બરાબર, એટલે કે એને પોઝિટિવ લાગવું જોઈએ તમારે, ભલે તમે બેડ ન્યૂઝ આપી છે પણ આખો લેટર જે છે એનાથી એને આમ શું કે કોન્ફિડન્સ એનો પેલો ન થવો જોઈએ સામેવાળાને. બરાબર, એક્ઝામ્પલ શું છે બેડ ન્યૂઝના, નેગેટિવ ન્યૂઝના? તો કે રિફ્યુઝિંગ ક્રેડિટ્સ, ના માર્કેટમાંથી પૈસો કદાચને ન મળી શકતો હોય કે એવું કંઈ હોય કોઈ કંપની પાસેથી, તમે કહો છો કે તમે મને આટલા આપો તો એ ના પાડી દે છે જો, તો એ તમારી માટે બેડ ન્યૂઝ થઈ. બરાબર, તો એની માટેનો લેટર છે. પછી રિફ્યુઝિંગ એડજસ્ટમેન્ટ્સ ઓન ક્લેમ્સ એન્ડ કમ્પ્લેન્સ, એન્સરિંગ નોન સેલ્સ રિલેટેડ ઇન્ક્વાયરીઝ, ડિક્લાઇનિંગ ઇન્વિટેશન્સ એન્ડ રિક્વેસ્ટ્સ ફોર ફેવર્સ, અનાઉન્સિંગ અ બેડ ન્યૂઝ અબાઉટ પ્રાઇઝિસ ઓર સર્વિસીસ, રિજેક્શન લેટર્સ, એટલે કે તમારી કંપનીમાં કોઈ થતા ફેરફાર અથવા એમને નુકસાન પહોંચતું કાંઈ એવું હોય કે કંઈ, એ બધું તમે જો એને જ્યારે જણાવો છો તો એને બેડ ન્યૂઝ અથવા તો નેગેટિવ ન્યૂઝ લેટરમાં તમે કન્સિડર કરી શકો. બરાબર, અપ્લાય 7 C's ઓફ કોમ્યુનિકેશન. તમે જ્યારે પણ ગમે એ લેટર લખો છો ત્યારે તમારે 7 C's ઓફ કોમ્યુનિકેશન એ તમારે અપ્લાય કરવા જોઈએ. એમાંનું પહેલું છે કમ્પ્લીટનેસ. કમ્પ્લીટનેસ શું? તો શું કહે છે, લેટર શુડ નોટ લેક ઇટ્સ પર્પઝ, જે હેતુ છે લેટર લખવાનો એ જ બાકી ન રહી જવું જોઈએ. બરાબર, પ્રોવાઈડ ઓલ નેસેસરી ઇન્ફોર્મેશન, જરૂરિયાતની જેટલી જોઈતી ઇન્ફોર્મેશન એ બધી પ્રોવાઈડ કરી દેવાની. એક્ઝામ્પલ, ઓર્ડર શુડ નોટ ઓનલી મેન્શન ક્વોન્ટિટી બટ ઓલ્સો સાઇઝ, પ્રાઇઝ, પેકેજિંગ, ડિલિવરી, ટ્રાન્સપોર્ટેશન ચાર્જિસ, ડિસ્કાઉન્ટ રેટ્સ, પેમેન્ટ આઇટમ એન્ડ કન્ડિશન એટસેટ્રા. એટલે કે તમે અગર ઓર્ડર મેન્શન કરો છો તો કે ભાઈ આ ઓર્ડર મારો છે, અથવા તો તમે કોઈ કંપની પાસેથી ઓર્ડર મંગાવ્યો છે, તો એમાં તમારે ખાલી એવું નહીં કે તમે ક્વોન્ટિટી એટલે કે 5 પેપરના બંચીસ જોઈએ છે
તો એમાં ખાલી એટલું જ નહીં લખી દેવાનું ક્વોન્ટિટી, પણ એની સાઇઝ, એની પ્રાઇસ શું છે, પેકેજિંગ, પછી એનું ડિલિવરી શું કેવી રીતનું થયું છે, ટ્રાન્સપોર્ટેશનના ચાર્જીસ, ડિસ્કાઉન્ટના રેટ્સ, પેમેન્ટ આઇટમ અને કન્ડિશન એટસેટ્રા, જે કાંઈ તમારી કોઈ બીજી કોઈ શરત હોય કે એવું કાંઈ, બધી વસ્તુ એમાં પૂરી પાડવાની. એવું નહીં કે અધૂરી ઇન્ફોર્મેશન ક્યારેય નહીં આપવાની, અધૂરી માહિતી છે એ બહુ જ ઘાતક હોય છે, બરાબર. એના પછી છે કન્સાઇઝનેસ, એટલે બી ટુ ધ પોઈન્ટ. મેં જેમ પહેલાં કીધું કે જેટલું બને એટલું ટૂંકમાં પણ એને સમજાઈ જવું જોઈએ સામેવાળાને, ન સમજાય એટલું ટૂંકમાં નહીં. અવોઇડ અનનેસેસરી રેપિટેશન્સ, ઘડી ઘડી તમે વારંવાર કોઈ વસ્તુ રિપીટ ન કરો. એન્ડ ઇન્ક્લુડ ઓનલી રેલેવન્ટ મટીરિયલ, જે કામનું છે, જે એને લાગે વળગે છે, એ જ મટીરિયલ, એટલે કે એ જ માહિતી છે, એ જ બધી વસ્તુ તમે લેટરમાં રાખો, બરાબર. એટલે એને કન્સાઇઝનેસ, એટલે કે પેલું ટૂંકમાં તમે એને પતાવો છો. પછી છે કન્સિડરેશન, ફોકસ ઓન યુ ઇન્સ્ટેડ ઓન આઈ, એટલે સામેવાળા ઉપર ફોકસ રાખો, પોતાના ઉપર ફોકસ રાખવા કરતાં. ઓર વી, શો રીડર બેનિફિટ્સ એન્ડ એમ્ફસાઇઝ પોઝિટિવ પ્લેઝન્ટ ફેક્ટ્સ. તમે સામેવાળાને જે લેટર લખો છો એમાં એના બેનિફિટ શું છે, કેવી રીતે છે, એની ઉપર તમે એને ફોકસ કરાવડાવો, અને આઈની બદલે યુ, વી એવા શબ્દો ઉપર ફોકસ રાખો તમે, બરાબર, જેનાથી એને સારું લાગે સામેવાળા વ્યક્તિને. પછી છે કોન્ક્રીટનેસ, કોન્ક્રીટનેસ શું કહે છે, તો કે યુઝ સ્પેસિફિક ફેક્ટ્સ એન્ડ ફિગર્સ, પુટ એક્શન ઇન વર્ડ્સ એન્ડ ચૂઝ ઇમેજીસ, ઇમેજ બિલ્ડિંગ વર્ક્સ. એટલે કે જે સ્પેસિફિક છે, ચોક્કસ જે વસ્તુ છે, એ જ તમે એની સામે મૂકો, જેમાં તમે પણ શ્યોર નથી એવી કોઈ માહિતી કે કાંઈ નહીં આપવાનું એને, બરાબર. પછી છે ક્લેરિટી, એકદમ ક્લિયર રહ્યો, તમે જે કહો છો એ બધું એમાં તમે ક્લિયર રહ્યો. ચૂઝ પ્રિસાઇઝ, કોન્ક્રીટ એન્ડ ફેમિલિયર વર્ડ્સ, એવા શબ્દો ઉપયોગ કરો કે જે એને પણ સમજાય છે અને તમે પણ સારી રીતે એ શબ્દોમાં સમજાવી શકો છો. કન્સ્ટ્રક્ટ ઇફેક્ટિવ સેન્ટેન્સીસ એન્ડ પેરેગ્રાફ્સ, એટલે ઇફેક્ટિવ એટલે કે અસરકારક, તમે ગમે એ ન લખી દો, બરાબર. રીડર શુડ અન્ડરસ્ટેન્ડ ધ મેટર ઇન ધ ફર્સ્ટ રીડિંગ, પહેલી જ વખતમાં વાંચતા એને ખબર પડી જવી જોઈએ રીડરને કે આ લેટર છે એ કઈ બાબતે છે, શેના વિશે છે, શું કહેવા માંગે છે, બરાબર. પછી છે કર્ટસી, કર્ટસી કયું છે, કે વેધર રાઇટિંગ કમ્પ્લેન ઓર અ કન્સર્ન, બી સિન્સિયર, થોટફુલ, અપ્રિશિએટિવ, કર્ટિયસ એન્ડ રિસ્પેક્ટફુલ. એટલે કે તમે કોઈ વ્યક્તિને, તમે કોઈ કમ્પ્લેન બી કરો છો અગર એની, તો પણ સારા શબ્દોમાં, એમ એને ખરાબ કે ખોટું ન લાગે એ રીતે કરો. ઓફર ટુ ડૂ વોટ એવર યુ કેન વિથ રીઝન, ટુ બી અકોમોડેટિંગ એન્ડ હેલ્પફુલ. સામેવાળાને તમે ઓફર કરો કે તમે ગમે એની માટે કરી શકો છો, તમે કારણ આપો કે તમે અમુક વસ્તુ અગર નથી કરી શકતા તો શું કામે નથી કરી શકતા કે કાંઈ, બરાબર. હેલ્પફુલ બનો તમારા લખાણમાં. પછી સેવન્થ છે, લાસ્ટ છે કરેક્ટનેસ, એટલે કે તમારી જે ભાષા છે એને તમે બહુ જ કરેક્ટલી ઉપયોગ કરો, એનો કરેક્ટ યુઝ કરો તમારી લેંગ્વેજનો, જેમ કે યુઝ રાઇટ લેવલ ઓફ લેંગ્વેજ, સામેવાળાની સમજણની શક્તિ કેટલી છે ને એ ધ્યાનમાં રાખીને તમે તમારી ભાષાનો ઉપયોગ કરો, બરાબર. ડબલ ચેક ધ ફેક્ટ્સ, ફિગર્સ, ડેટ્સ, પ્રાઇઝ, સેલિંગ, સ્પેલિંગ એન્ડ ગ્રામર, બરાબર. બેથી ત્રણ વખત તમે, એક વખત ચેક થઈ ગયું છે પછી બીજી વખત પણ ચેક કરો. શું ચેક કરવાનું, તો કે ફેક્ટ્સ તમે જે માહિતી આપી છે એ, ફિગર્સ તમે કોઈ આંકડાકીય માહિતી આપી છે એ, ડેટ્સ છે, તારીખ ને એ બધું છે, પ્રાઇઝ છે, સ્પેલિંગ છે, ગ્રામર છે, એ બધું તમારે ડબલ ચેક કરી લેવાનું. હંમેશા ઓફિશિયલી તમે કોઈ ફોર્મલ લેટર છે, કોઈ બિઝનેસ લેટર છે એ લખો છો ત્યારે, બરાબર. મેન્ટેન એક્સેપ્ટેબલ રાઇટિંગ મિકેનિક્સ, એટલે કે સામેવાળો સમજી શકે ને સામેવાળાને અજુકતું ન લાગે એવી રીતનું બધું તમારે મેન્ટેન કરવાનું છે. રાઇટિંગ મિકેનિક્સ એટલે એવી ભાષા, લખવાની સ્ટાઇલ, એ બધું એવું તમારે યુઝ કરવાનું છે, બરાબર. હવે આ જરાક અમુક ફ્રેઝિસ છે કે જે તમે તમારા લેટરમાં યુઝ કરી શકો છો, તમને લેટર લખતી વખતે કામ લાગશે. કે તમે જ્યારે સ્ટાર્ટ કરો છો તો વી આર રાઇટિંગ અથવા આઈ એમ રાઇટિંગ, હું આ લખું છું લેટર કઈ બાબતે, તો કે આ ફલાણું ને એવી રીતનું બધું. તો વી આર રાઇટિંગ ઓર આઈ એમ રાઇટિંગ ટુ ઇન્ફોર્મ યુ દેટ, જાણ કરવા માટે લખું છું, ટુ કન્ફર્મ, ટુ રિક્વેસ્ટ, ટુ ઇન્ક્વાયર અબાઉટ, એવી રીતે કરીને તમે સ્ટાર્ટ કરી શકો. પછી રિફરિંગ ટુ પ્રીવિયસ કોન્ટેક્ટ, એટલે કે આની પહેલાંની જે કંઈ તમારે વાતચીત થઈ છે, કોઈ પત્ર વ્યવહાર કે એવું કંઈ થયું છે, તો એને તમે એના સંદર્ભમાં કંઈ કહો છો. તો થેન્ક યુ ફોર યોર લેટર ઓન ઓફ માર્ચ 15, થેન્ક યુ ફોર કોન્ટેક્ટિંગ અસ, થેન્ક યુ ફોર યોર લેટર રિગાર્ડિંગ, જે તે કંઈ સબ્જેક્ટ હોય, રિગાર્ડિંગ ધીસ ઓર્ડર છે, રિગાર્ડિંગ રિફ્યુઝલ છે, રિગાર્ડિંગ ઇન્ક્વાયરી છે, એવું બધું. વિથ રેફરન્સ ટુ અવર ટેલિફોન કોન્વર્ઝેશન યસ્ટરડે, ગઈકાલ જે આપણે ફોન ઉપર વાત થઈ હતી એના સંદર્ભમાં, એવી રીતે કરીને તમે લખી શકો. ઇટ વોઝ અ પ્લેઝર મીટિંગ યુ ઇન લંડન લાસ્ટ મંથ, એટલે કે તમે કદાચને કોઈ મીટિંગ થઈ હોય તમારે, તો એને પણ તમે મેન્શન કરી શકો છો.
એના પછી છે મેકિંગ અ રિક્વેસ્ટ. બરાબર, તમે કોઈ રિક્વેસ્ટ કરો છો તો એમાં તમે લખી શકો વી વુડ અપ્રિશિએટેડ ઇફ યુ વુડ, એટલે કે અમે અમને બહુ ગમશે અગર જો તમે અમને આ રીતે મદદ કરશો તો, કે એવી રીતનું કંઈ. આવા સારા સારા શબ્દો તમે યુઝ કરો તમારા રાઇટિંગમાં, તમારા બિઝનેસ લેટરમાં, જેનાથી તમારું જે રાઇટિંગ છે એ પણ ઇફેક્ટિવ બનશે અને તમારો જે બિઝનેસ લેટર છે એ પણ બહુ જ સરસ બનશે લેંગ્વેજ પ્રમાણે. બરાબર. ઇન એડિશન આઈ વુડ લાઈક ટુ રિસીવ, એટલે કે આ તો તમે મને ફેવર કરો છો પણ આની સાથે સાથે બીજું પણ ફેવર કરી શકો, એવી રીતે કરીને તમે પૂછો છો. ઇટ વુડ બી હેલ્પફુલ ઇફ યુ કુડ સેન્ડ અસ, તમે એની પાસેથી એક મદદરૂપમાં પેલું રિક્વેસ્ટ કરો છો. આઈ એમ ઇન્ટરેસ્ટેડ ઇન ઓબટેનિંગ રિસીવિંગ, એટલે મને બહુ જ ઈચ્છા છે કે જો તમારા તરફથી મને આ ફેવર મળે તો. અથવા પછી છે પ્લીઝ લેટ મી નો વોટ એક્શન યુ પ્રપોઝ ટુ ટેક, એટલે કે તમે શું કરી શકો છો આ બાબતે જરાક મને જણાવજો. બરાબર. પછી ઓફરિંગ હેલ્પ, તમે કોઈને હેલ્પ માટે પૂછો છો. વુડ યુ લાઈક અસ ટુ, વી વુડ બી હેપી ટુ, વી આર ક્વાઇટ વિલિંગ ટુ, અવર કંપની વુડ બી પ્લીઝડ ટુ, એટલે ટુ પછી જે તે તમારે વાક્ય તમારે કહેવું હોય, કોઈ મેસેજ છે, શબ્દો છે તમારે યુઝ કરવા હોય એ મૂકી દેવાના. બરાબર. ગિવિંગ ગુડ ન્યૂઝ, એટલે કે કોઈ સારા સમાચાર તમે આપો છો કે તમારી કંપનીને આટલો ફાયદો થયો છે કે આમ કે તેમ, તો એને તમે કઈ રીતે સ્ટાર્ટ કરી શકો. તો વી આર પ્લીઝડ ટુ અનાઉન્સ દેટ, આઈ એમ ડિલાઇટેડ ઇન ઇન્ફોર્મ યુ ધેટ, યુ વિલ બી પ્લીઝડ ટુ લર્ન ધેટ, એવી રીતના કરીને. પછી ગિવિંગ બેડ ન્યૂઝ, તમે થોડું કોઈ ખરાબ સમાચાર કે કંઈ આપતા હોય તો. વી રિગ્રેટ ટુ ઇન્ફોર્મ યુ ધેટ, આઈ એમ અફ્રેડ ઇટ વુડ નોટ બી પોસિબલ ટુ, અથવા તો આફ્ટર કેરફુલ કન્સિડરેશન વી હેવ ડિસાઇડેડ નોટ ટુ, કે એવી રીતનું કરીને તમે લખી શકો જો તમે કોઈ વ્યક્તિને કોઈ ખરાબ સમાચાર કે કંઈ આપતા હોવ તો. કમ્પ્લેનિંગ, બરાબર, તમે કમ્પ્લેન પણ કરો છો તો આપણે ઉપર જોયું કે બહુ જ રિસ્પેક્ટફુલી તમારે શબ્દો જોઈએ છે, બહુ સારા હોવા જોઈએ. એમાં તમે લખી શકો આઈ એમ રાઇટિંગ ટુ એક્સપ્રેસ માય ડિસસેટિસ્ફેક્શન વિથ, એટલે જે તે બાબત થઈ હોય એમાં જણાવવાની તમારે. પ્લીઝ નોટ દેટ ધ ગુડ્સ વર ઓર્ડર્ડ ઓન ડેટ, જે તે ડેટ હોય લખી દેવાની, હેવ નોટ યેટ અરાઇવડ, વી રિગ્રેટ ટુ ઇન્ફોર્મ યુ ધેટ અવર ઓર્ડર એન્ડ જે કંઈ ઓર્ડર છે ઇઝ નાવ કન્સિડરેબલી ઓવર ડ્યુ, એટલે કે અમે તમને મોકલી દીધો છે હજી પૈસા નથી તમે પહોંચાડ્યા અમને. બરાબર. આ કહેવા માંગે છે પણ સારા શબ્દોમાં. આઈ વુડ લાઈક ટુ ક્વેરી ધ ટ્રાન્સપોર્ટ ચાર્જિસ વિચ સીમ અનયુઝ્યુઅલી હાઈ, તમે જે ટ્રાન્સપોર્ટ ચાર્જિસ લગાડ્યો છે બહુ મને વધારે લાગે છે, તો એની વિશે થોડી મારે ઇન્કવાયરી કરવી છે, એવી રીતનું કરીને તમે કહી શકો. બરાબર. અને આ અમુક ટિપ્સ છે કે જે તમારે બિઝનેસ લેટર એટલે કે લેટર રાઇટિંગ દરમિયાન ધ્યાન રાખવું જોઈએ. ઇમ્પોર્ટન્ટ શું છે સૌથી, તો કે ડ્રાફ્ટ યોર મેસેજ, રિવાઇઝ, એડિટ, રીઅરેન્જ એન્ડ પ્રૂફ રીડ. પહેલાં તમારો મેસેજ બનાવો, એને રિવાઇઝ કરો, પછી એમાં કંઈ ભૂલ હોય તો સુધારો, પછી એને ફરીથી રીઅરેન્જ કરો, એટલે કે ફરીથી એને અરેન્જ રાખો, કરો, ગોઠવી લો સરખો, એન્ડ પ્રૂફ રીડ, એને ફરીથી તમે એને કોઈ પણ મિસ્ટેક કે કાંઈ જ નથી ને એની માટેનું પ્રૂફ રીડિંગ કરી લો. મેન્ટેન પ્રોપર માર્જિન્સ, તમારા જે માર્જિન્સ છે એને સરખા સેટ કરી રાખો અને મેન્ટેન કરો. યુઝ ધ રાઇટ ફોન્ટ સાઇઝ, સ્ટાઇલ એન્ડ કલર, જે તમારા ફોન્ટ્સ હોય છે એને બહુ સારી રીતે, સારી સાઇઝ, જે સાઇઝ છે વ્યવસ્થિત, રાઇટ સાઇઝ ઈ, સારી સ્ટાઇલ અને કલરમાં રાખો. સ્ટ્રાઇક ધ રાઇટ ટોન, તમારો જે કહેવાનો ટોન છે એને જે કહેવું છે એ જ પ્રમાણેનો રાખો. બરાબર. બી બ્રીફ એન્ડ પ્રોફેશનલ, ડોન્ટ બી ટુ બ્લન્ટ ઓર ફ્લેટરી, તમે એકદમ બ્રીફ એટલે ટૂંકમાં બધું રાખો, બહુ પ્રોફેશનલ રહો, બહુ જ બ્લન્ટ એટલે કે આમ એકદમ તોછડાઈ નહીં વાપરવાની. બરાબર. યુઝ અ ક્વોલિટી પેન ટુ સાઇન ધ લેટર, થરલી રીડ બિફોર એન્ડ થરલી રીડ બિફોર યુ સેન્ડ ઇટ, એટલે કે એક સારી ક્વોલિટીની પેનથી તમારે સાઇન કરવું જોઈએ, એ એક બહુ સારો માર્ક છે એક પ્રોફેશનલ વ્યક્તિનો. એન્ડ થરલી રીડ બિફોર યુ સેન્ડ ઇટ, અને હંમેશા કોઈ પણ લેટર છે એને તમારે આખો સરખો વાંચી લેવો જોઈએ મોકલ્યા પહેલાં. બરાબર. નીટલી ફોલ્ડ ધ લેટર ઇન ટુ થર્ડ્સ એન્ડ પોસ્ટ ઇટ ઇન અ ક્લીન ઓનવલોપ વિથ કંપની લોગો, ત્રણ ફોલ્ડ કરવાના હોય લેટરમાં, તેને બહુ જ નીટલી કરવાનું. પોસ્ટ ઇટ ઇન અ ક્લીન ઓનવલોપ, જે તમારું ઓનવલોપ હોય છે એ બહુ જ ક્લીન હોવું જોઈએ. વિથ કંપની લોગો, તમારી કંપનીનો લોગો પણ એમાં હોવો જોઈએ. નીટલી પ્રિન્ટ રાઇટ યોર પ્રિન્ટ ઓર રાઇટ યોર ઓન રિટર્ન એડ્રેસ એન્ડ ધ રેસિપિયન્ટ્સ એડ્રેસ ઓન ધ ઓનવલોપ, જે તમારું ઓનવલોપ આ તમારું છે ને આઉટવર્ડ અપિયરન્સ છે. બરાબર. ઓલું આપણે ઉપર બધું જોયું ને ઇનવર્ડ અપિયરન્સ હતું, એટલે કે તમારું જે ઓનવલોપ છે એને ઉપર બહુ જ નીટલી કાં તો લખી લ્યો કાં તો તમે પ્રિન્ટ કરો તમારો એડ્રેસ અને સામેવાળાનો બેનો એડ્રેસ. બરાબર. આટલું હતું આ તમારું લેઆઉટ ઓફ બિઝનેસ લેટરમાં. કદાચ ને આમાં તમને કંઈ ન સમજાણું હોય તો મને પૂછી લેજો. બરાબર. અને આને એક વખત જે PDF તમને મોકલવામાં આવી છે એને થરલી વાંચી લેજો સરખી રીતે.